નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. બનાસકાંઠા જિલ્લાના વિજયનગરમાં 72મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ સરોલી સરકારી આઈટીઆઈ ખાતે યોજાયો. અમીરગઢ ઇકબાળગઢના આજુબાજુ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, પંથકમાં વરસાદી ઝાપટા. આજથી કેવડિયા ખાતે બીજેપીની 3 દિવસે બેઠકનો પ્રારંભ. સીઆર પાટીલ સહિત નેતાઓ અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના થયા. ઉત્તરપ્રદેશ દીવ ખાતે ચોમાસાના વિરામ બાદ માછીમારો દ્વારા પ્રથમ ફિશિંગનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. માછીમારોની સુરક્ષા માટે મહિલાઓ દ્વારા દરિયાદેવનું વિધિવત પૂજન કરી બોટોને ફિશિંગ માટે રવાના કરવામાં આવી. દાહોદ જિલ્લાના દેવગઢબાળિયા તાલુકાના ભથવાડા હાઈવે રોડ પર ટોલનાકા પાસે અચાનક ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાતા લાકડા તથા સેન્ટિંગ સામાનની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂની રેલમછેલ થઈ હતી. બગોલી ગેંગના 4 સાગરીકોને દબોચી દેતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ. શામરાજી નજીક આવેલા ઘોડપુલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટથી પિતા પુત્રનું મોત નિપજ્યું છે. ભેદી બ્લાસ્ટના પગલે જિલ્લા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રેન્જ આઈજી પણ દોડી આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા નોન યુઝ પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ બજારમાંથી અંદાજિત 50 કિલો જેટલું નોન યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં 10 રૂપિયા આપવા બાબતે પડોશીએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. કારોબારીના દરેક સભ્યોને ભાજપ તરફથી ટેબ્લેટ આપવામાં આવશે. સાંસદ તથા ધારાસભ્યોના આવકના દાખલા માન્ય રાખવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગ. એએમસીમાં આડેધડ થતી ફર્નિચરની ખરીદી ઉપર આખરે નજર પડી. સીએમ રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ 2 સિદ્ધિ. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.